પણ કેવા મતલબ છે કે આવા કેટલાક વાક્ય રોજ માણસે બોલવા જોઈએ. આઈ એમ મોર કુલ, ભાવનાઓ ને વિચારો માણસ ના જીવન ને બદલી શકે છે. યસ ઓર નો? કેટલા લોકો નથી માનતા? અને વિચારો ગમે તે કર્યો પણ મારી હેલ્થ સારી રહેવું હોય, ભાવનાઓ ગમે તેવી કરવું મારી હેલ્થ સારી રહેવું હોય, એટલે વિચારો ને ભાવનાઓ હેલ્થ ને બગાડી શકે છે અને સુધારી પણ શકે છે. બાયોલોજી કેન બી રિવર્સ બાય ચેન્જિંગ ધ ઇનપુટ્સ ઓફ થોટ્સ એન્ડ ઇમોશન્સ. ભાવના અને વિચારો નું ઇનપુટ બદલીએ તો આપણું બાયોલોજી ને રિવર્સ કરી જાય. આપણું આખું શરીર 1900 અને અત્યારે 2018 માં જે છે 17 માં નતું, અને આવતા 19માં આ જ સમયે આપણું શરીર જે છે આપણું ટોટલ બોડી ચેન્જ થઈ જાય. જેવું કે છે દરેકે દરેક ઓર્ગનને બદલવા માટેનો કે સમય નિશ્ચિત છે. હૃદયને આટલો ટાઈમ લાગે, ચામડીને આટલો ટાઈમ લાગે, બધાને અલગ અલગ સમય લાગે. પણ એક વર્ષમાં આપણું બોડીનું મોડેલ 2018નું મોડેલ 19માં રહેતું નથી, અને બોડી જે ચેન્જ થાય છે એને ડીએનએના સ્ટ્રક્ચરમાં જે ચેન્જ થાય છે ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન ધ થોટ્સ એન્ડ ઇમોશન્સ. આપણે ઓવરઓલ જે વિચારો કરીએ છીએ, જે ભાવનાઓ કરીએ છીએ, જે પ્રમાણે વાંચીએ છીએ, જે પ્રમાણે ચાલીએ છીએ, જે પ્રમાણે ખાઈએ છીએ, આ બધી વસ્તુની અસર આપણા બોડી પર થાય છે. આપણી બોડી ટોટલી બદલાય છે વિધ ઇન વન ઇયર. દર વર્ષે બદલાઈ જાય છે. એક કી પાછું નતો પાછું, એટલે આ એક સિક્વન્સ છે. થોટ, એક્શન, હેબિટ એન્ડ કેરેક્ટર. વિચારો જેવા કરીએ એવું જ આપણું એક્શન થાય, જેવી એક્શન આપણે કરીએ એવી આપણી ટેવો બને, જેવી આપણી ટેવ હોય એવો જ આપણો સ્વભાવ થઈ જાય. અને સ્વભાવને જો બદલવો હોય તો શું બદલવું પડે? વિચારો બદલવા પડે. પહેલાં વિચારો બદલીએ તો આપણા કાર્ય બદલી જાય, કાર્ય બદલીએ કે આપણી ટેવો બદલી જાય, અને ટેવો બદલીએ કે આપણો સ્વભાવ બદલી જાય. નેક્સ્ટ, ધેર ઇઝ અ ક્લબ. જાપાનમાં એક ક્લબ છે, 90 વર્ષના લોકો ભેગા થઈને બધા ક્લબ ચલાવે છે. એવો 100 વર્ષથી ઉપરના લોકોની જાપાનમાં ક્લબ ચાલે છે. લોકો ભેગા થાય શું કરે? ખાલી હસવા ભેગા થાય, વાતો કરવા ભેગા થાય, રમવા માટે ભેગા થાય. બધાની ઉંમર 100 ઉપર હોય. અને 100 વર્ષના કેમ છે? કારણ કે એ લોકોની લાઇફસ્ટાઈલ એ પ્રમાણેની છે, એ લોકોના વિચારો એ પ્રમાણે છે, એ લોકોની ભાવનાઓ એ પ્રમાણે છે. અને એટલા માટે એ લોકો 100 વર્ષ સુધી તંદુરસ્તી પૂર્વક જીવી શકે છે. થિંક હેલ્થ એન્ડ થિંક હેપીનેસ. એવું વિચારો કે હું તંદુરસ્ત છું, એવું વિચારો કે હું સુખી છું. બોલો બધા, બાકી બોલો, તમે બોલજો બધા. હું સુખી છું, હું ખૂબ સુખી છું, હું મજામાં છું, હું મજામાં છું, હું હેલ્ધી છું, હું તંદુરસ્ત છું, હું ખૂબ તંદુરસ્ત છું. આ છે ને, આ બોલતા રહેવાથી પણ તંદુરસ્તીમાં બહુ મોટો ફરક પડે. આપણે વિચારવા લાગીએ કે હું બીમાર છું, મારું માથું દુખે છે, મારું શરીર દુખે છે, મારી કમર દુખે છે, દુખવા માંડશે. થોડી વાર પછી દુખવા માંડશે. યુ બીકમ વોટ યુ થિંક. જેવું વિચાર એવું તમે થવાના છો. જેવું આપણે વિચારીએ એવું આપણા થઈએ છીએ. એટલે વિચારો ઉપર ટોટલ કંટ્રોલ આપણો કરવાની જરૂરિયાત છે. પણ એ કેટલું અઘરું કામ છે. કેટલા વિચારો આવે દિવસ દરમિયાન? કહેતા હોય છે દિવસ દરમિયાન હજારો વિચારો જાય છે. એટલે વિચારો કેટલા ઝડપથી આવે, કેટલા ઝડપથી અસર કરી જતા રહે છે આપણને ખબર પણ હોતી નથી. એટલા માટે આપણા વિચારોનું ઇનપુટ કન્ટિન્યુઅસલી વોચ કરવું પડે.